આ સુંદર છોકરી પર ફિદા છે પીએમ મોદી, 24 કલાક રહે છે સાથે. જે આ મિત્રો જાણો કોણ છે આ સુંદર મહિલા અને શા માટે હંમેશા નરેન્દ્ર મોદી સાથે રહે છે. મિત્રો, તમે પણ ઘણી વખત આ મહિલાને પીએમ સાથે જોઈ હશે. સોશિયલ મીડિયામાં પણ હાલ આ ચર્ચાનો વિષય બનીને રહી છે કે આખરે આ મહિલા કોણ છે. મિત્રો, આજકાલ ઇન્ટરનેટ પર પીએમ મોદી સાથે આ મહિલાના ફોટાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક મોદીજીના કાનમાં કંઈ કહેતી નજર આવે છે તો ક્યારેક તેમની બાજુમાં બેઠેલી જોવા મળે છે. જે આ મિત્રો, મોદીજી ભલે પછી દેશની મુલાકાતે હોય કે વિદેશની, આ મહિલા હંમેશા તેની સાથે જ જોવા મળે છે. મિત્રો, તમે પણ આ ખાસ લેડી વિશે માહિતી મેળવવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો. મિત્રો, તમને જણાવી દઈએ કે હકીકતમાં મહિલા માત્ર મોદીજી સાથે જ નહીં પરંતુ બરાક ઓબામા, પેપ્સિકો કંપનીના સીઓ ઇન્દ્રા નુય અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાથે પણ નજર આવી ચૂકી છે. આ મહિલાનું નામ છે ગુરદીપ કૌર ચાવલા અને તે પીએમ મોદી માટે અનુવાદકનું કામ કરે છે. માત્ર ટ્રાન્સલેટર, બીજું કંઈ નહીં. જ્યારે મોદીજીને ફોરેન ભાષા હિન્દીમાં સમજવાની હોય છે ત્યારે ગુરદીપ કૌર ચાવલા તેની મદદ કરે છે. તેથી જ્યારે પણ પીએમ મોદી દેશ વિદેશની મુલાકાતે જાય છે ત્યારે હંમેશા આ મહિલા તેની સાથે જ રહે છે. બસ આટલું જ કામ પડે છે આ મહિલાનું, બીજું કંઈ ખાસ કામ હોતું નથી. પરંતુ આજકાલ લોકો નાની નાની વાતને પણ મોટા વિવાદમાં ફેરવી નાખે છે. તમને જણાવી દઈએ કે મોદીજી સાથે પહેલીવાર આવો વિવાદ થયો હોય એવું નથી, પરંતુ માણસ જ્યારે પણ ફેમસ થવા લાગે છે તો તેની સાથે સાથે વિવાદ પણ પેદા થાય છે. માત્ર થોડા વ્યૂ અને લાઇક્સ માટે આ પ્રકારની પોસ્ટ પર ખોટી રજૂઆત કરીને વાયરલ કરે છે. જી હા મિત્રો, થોડા સમય પહેલાં પણ આવી જ એક પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં પીએમ મોદી એક મહિલા સામે માથું ઝુકાવતા નજર આવી રહ્યા હતા અને કેપ્શનમાં ગલત શબ્દ લખીને આ તસવીર વાયરલ કરવામાં આવી હતી. આ ફોટાને લીધે મોદીજી સાથે સૌથી મોટો વિવાદ ઊભો થયો હતો. તમને જણાવી દઈએ કે આ ફોટામાં જે મહિલા જોવા મળી રહી છે તે કોઈ સામાન્ય નથી, પરંતુ તેણીના ઘણા ફોટા એપીજે અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવા દેશની મોટી મોટી હસ્તીઓ સાથે જોવા મળી રહ્યા છે. હકીકતમાં ફોટો વર્ષ 2015નો છે અને આ ફોટામાં તમે જે મહિલાને જોઈ રહ્યા છો તેનું નામ છે દીપિકા મંડાલ, જે દિવ્યજ્યોત કલ્ચર ઓર્ગેનાઇઝેશનની સીઓ છે. દીપિકાજી જે એનજીઓમાં કામ કરે છે તે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરને પ્રમોટ કરે છે. આ બાબતે જ્યારે પીએમ મોદીની મુલાકાત દીપિકા મંડાલ સાથે થઈ તો સ્વાગત કરવાના બદલે માથું ઝુકાવીને તેનું અભિવાદન કર્યું હતું. પરંતુ આ તસવીરને કંઈ અલગ રંગરૂપ સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. મિત્રો, આ પ્રકારની તો ઘણી તસવીરો ઇન્ટરનેટ પર રાતોરાત વાયરલ થઈ જાય છે અને વાયરલ થવા પાછળનું મુખ્ય કારણ એક જ છે કે ભારતની ભોળી જનતા જે કોઈ પણ વસ્તુ પર તાત્કાલિક વિશ્વાસ કરી લે છે.